અંજારના રેલવે સ્ટેશન પાસે નગરપાલિકાના પદાધિકારી દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તે તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની માંગણી કરવામાં આવી છે। નાયબ કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ બાંધકામ દૂર કરવા ઉગ્ર માંગ કરી છે। હવે જો અંજારના પ્રતિનિધિ બળદેવપુરી ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। અંજારના રેલવે સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકાના પદાધિકારી દ્વારા 5 દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ ચણી નાખવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી। કલેક્ટર સમિતિના મંત્રી ગજરાજસિંહ ઝાલા દ્વારા આજે નાયબ કલેક્ટર ડૉક્ટર વિમલ જોશીને એક આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટર જોશીની અરજીમાં તેમના શિરસ્તદાર મહેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી એક આવેદન પત્ર પાઠવી આ બાબતે યોગ્ય કરી અને જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટેની માગણી કરવામાં આવી હતી। જોકે આ અંગે યોગ્ય કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી। શ્રી ઝાલાએ આંતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અવારનવાર ચીફ ઓફિસરને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રકારના પગલાં નહીં લેવાતા આખરે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને આ અંગે યોગ્ય કરવાનો આયોજન કરવામાં આવ્યું હતું।